તો આ છે એન્ટ્રી ગેટ અને અહીંયા છે ટિકિટ કાઉન્ટર. તો 4 ની અમે ટિકિટ લઈ લીધી અને હવે અહીંથી લઈએ એન્ટ્રી. આજો પ્રાગમહેલ પેલેસ. હેલો એવરીવન, જય સિયારામ. સવારમાં 8 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ બધાને. અને મેં અહીંથી વ્લોગ ચાલુ કર્યો કારણ કે અહીંથી સનરાઇઝનો બેસ્ટ વ્યૂ આવે છે. એટલે આ છે રણકાંધી રિઝોર્ટ. જો તમારે બુક કરવું હોય તો બધી ડિટેલ પહેલાં તો સૌથી પહેલાં નીચે આપેલી છે, નંબર સહિત બધી. અને આ છે રણ ખુશ્બુ. તો બે સાઈડનું દેખાડી દીધું, અહીં આવીને જ તે. અને મસ્ત એકદમ શાંતિ છે. અને સવારમાં ઠંડી હતી જે 7 વાગે, બહુ બેસ્ટ મજા આવી ગઈ. તો બધા તૈયાર તો થઈ ગયા છે, બસ ચા પાણી નાસ્તો કરવા જવાનું. અને આ છે ટેન્ટ સિટી. આટલું અહીંયા આઈ થિંક 10 એક ટેન્ટ છે. જો ટેન્ટ બુક કરવું હોય તો ટેન્ટ પણ બુક થાય છે. અને આ છે બુંગા પણ બુક થાય છે. અને અહીંયા છે બુંગા પણ બુક થાય. તો બહુ ઠંડી હોય તો મારું રેકમેન્ડેશન છે કે તમે બુંગા બુક કરો, કારણ કે ટેન્ટમાં બહુ ઠંડી લાગે છે એટલે. તો ચાલો થોડુંક દેખાડી દઉં અહીંયા આગળ. આ છે પાર્કિંગ એરિયો બે સાઈડનો. આ છે એન્ટ્રી ગેટ. તો સવારમાં ચા નાસ્તો કરી અને પછી ઉપડી ભુજ. તો જોઈએ આજ શું જોવા મળે આપણને. તો અહીંયા ગાડી રેડી કરી દીધી છે, ચા પાણી નાસ્તો કરીને ડાયરેક્ટ ભુજ. અને અહીંયા જો નાના છોકરાને રમવા માટે લપસપટીને બધું છે, ઓલું કૂદવાનું ને બધું ઘણું બધું છે. અને સસલા હોતા છે, રેબિટના ઘણા બધા બચ્ચા છે. તો ચાલો અહીંયા નાસ્તો ચા પાણી કરવા. આ છે અહીંની ઓફિસ ને અહીંયા સ્ટે કરવા માટે. તો બધા ચા નાસ્તા માટે એકદમ રેડી છે સવારમાં. તો ચાલો તો ફાઇનલી પહોંચી ગયા પ્રાગમહેલ ભુજ. તો અહીંથી એક લુક હું દેખાડી દઉં. આ છે પાર્કિંગ એરિયા. આ છે એન્ટ્રી ગેટ. ઘણું બધું ટ્રાફિક છે. ટાઈમ ઓલમોસ્ટ 10 વાગે આવ્યા. અને આ જો લુક સારો, ફોટોગ્રાફી માટે બેસ્ટ છે. અને આ આગળનો લુક જો, બહુ મસ્ત છે ભાઈ. મસ્ત પેઇન્ટિંગ પણ કરી છે અહીંયા જો. અહીંથી પણ એન્ટ્રી થાય છે, કદાચ બે એન્ટ્રી ગેટ છે અહીંથી. કા એક્ઝિસ્ટ ગેટ છે આ, ઓલે પણ એન્ટ્રી ગેટ. અને આ આગળનો લુક જો ભાઈ, નેક્સ્ટ લેવલ. ગ્રેટ વ્યૂ. તો આ છે એન્ટ્રી ગેટ અને અહીંયા છે ટિકિટ કાઉન્ટર. તો 4 ની અમે ટિકિટ લઈ લીધી અને હવે અહીંથી લઈએ એન્ટ્રી. આજો પ્રાગમહેલ પેલેસ. ફોટા પાડી લેજો. ઠંડુ વાતાવરણ છે એકદમ. તો ચાલો અંદર જઈ. અહીંયા પણ ફોટોગ્રાફી ચાલુ છે. અહીંનો વ્યૂ અને લુક જો, મસ્ત છે ભાઈ. અહીંથી એન્ટ્રી લીધા પછીનો ભાઈ અંદરનો લુક, નેક્સ્ટ લેવલ. આજો ઓરિજિનલ હો. આ બહારનો લુક, બહુ મોટો અરીસો છે અહીંયા. અને આ ઉપરનો લુક જો છે ને, એકદમ રાજા મહારાજા જેવું, રાજા મહારાજાનું જ છે ભાઈ, નેક્સ્ટ લેવલ. અહીંયા પણ સિંહ છે, બે સિંહ છે, બહુ બેસ્ટ છે ભાઈ. લુક તો આપણે એક નંબર કીધું. આ ઝુમર જુઓ. તો આ છે મિરર રૂમ. એમાં ઘણા બધા પ્રકારના મિરર છે, અલગ અલગ પ્રકારના. અને અલગ અલગ રીતે આપણે અહીંયા દેખાય. બહુ દાદા બધા મિરર છે આની અંદર, બહુ દાદા ભાઈ. તો ચાલો બહારનો લુક દેખાડું. આ જો વોચ, ટાઈમ વોચ. અને અહીંયાથી પણ લુક જોવો ભાઈ, નેક્સ્ટ લેવલ આવે. તો ચાલો પ્રાગમહેલની વિઝિટ કમ્પ્લીટ. બહુ બેસ્ટ વ્યૂ હતો અને બહુ બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો. તો લેટ્સ ગો.
तो पहुंच गया नेक्स्ट लोकेशन खारी नदी भूज। अहीं जो केली बेस्ट डिजाइन ना पत्थर से बधा, एम लागे के डिजाइन पाड़ेली छे, पण आ कुदरती सौंदर्य छे। ने अहीं प्री वेडिंग चालू छे भाई। अहीं ऊपर थी नीचे आववानुं 5 किलोमीटर थाय अराउंड भूज थी। आवे आया दिवो ना जो लोकेशन बहुत बेस्ट छे फोटोग्राफी माटे। अहीं नीचे जाई टाइम थी गयो 1 वगे आयो। जमवानुं चाले छे भाई। होटल नुं नाम तो मने नहीं आवडतुं, होटल पण सारी बेस्ट। स्ट्रॉ लई लई पछी जाई बार। तो जी फाइनली पहुंच गए अपने फार्म पे और यहाँ से ही वीडियो की ब्लॉग की हैप्पी एंडिंग करेंगे। और भाई गुजराती में ब्लॉग बनावानो छे, हूँ हिंदी में बोले जाऊँ। ओए रोजी आजो, बधुं काम बाकी छे अत्यारे। तबेलो क्लीन करवानो छे आखो, रोजीने पाणी देवानुं छे, अने अत्यारे पालो दीधो सवारे रचको, अने आ बधुं क्लीन करवानुं छे। ओए કેમ છે? હા કેમ છે? ગરમ છે જો, હજી ડાગા તો બધા એમનો છે, હજી નવરાવવાની બાકી છે। તો વ્લોગ મેં ડાયરેક્શન અહીંથી નથી કન્ટિન્યુ કર્યો, કારણ કે ઘણા બધા પ્લેસીસ છે અમે ગયા હતા, જેટલું કવર થયું એટલું કવર કર્યું ભુજનું, અને હવે અહીંયા કરવાનો છે વ્લોગનો હેપી એન્ડિંગ, કારણ કે મારા ફોનની બેટરી ડાઉન થઈ ગઈ હતી હાવ, એટલે વ્લોગ પછી શૂટ ના થયો રોડનું ને એ બધું, એટલે કીધું કે ડાયરેક્ટ આપણે ફાર્મે જઈને તે શૂટિંગ કરી નાખશું ને હેપી એન્ડિંગ કરી નાખશું। તો મસ્ત 2 દિવસની ટ્રીપ રહી, કેવી લાગી ટ્રીપ અને કેવા લાગ્યા વ્લોગ ગુજરાતીમાં, જેટલું પણ કવર થાય તેટલું કવર કર્યું। તમે નીચે કોમેન્ટમાં કહેજો કે બંને વ્લોગ ટ્રાવેલિંગ વ્લોગ ફર્સ્ટ ટાઈમ બનાવ્યો, મેં લાઈફમાં ક્યારે પણ ટ્રાવેલિંગ વ્લોગ નથી બનાવ્યા તો। અને હા, આપણે રોજીમાં તે ઓલું લાવ્યા છીએ ને ખરેરો, ખરેરો પણ યુઝ કરીને દેખાડીશ તમને, હજી તો એ ઘરે પડ્યો। તો મળીએ નવા વિડીયો સાથે, કેવા લાગ્યા વ્લોગ નીચે કોમેન્ટમાં કહેવાનું ભૂલશો નહીં। મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।